મિત્રો સાથે જોર લગાવો, આવો આવો હાથ મિલાવો, મિત્રો સાથે જોર લગાવો, ખોટા સિક્કા ને ફગાવો, લાવો કેતન પટેલ ને લાવો, લાવો કેતન પટેલ ને લાવો, દીવ દમણ ને એવા નેતા જોઈએ. કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર કેતનભાઈ પટેલ. આપણે કેતનભાઈ પટેલને જ વોટ આપી, ભારી બહુમતીથી લોકસભામાં મોકલી આજની દેશની જ્વલંત સમસ્યાને હલ કરવામાં આપને સૌ કોઈ એને સહયોગ આપીએ. તો ઉપરવાળાની ઓલી છે, આપણે તો એક નિયમિત હોય કરવા માટે, એટલે એવું કહેવાની જરૂર નથી કે આપણે એમાં કોઈ આપણો શીખવાડો હોય. પરંતુ હા, જ્યાં જ્યાં એવું લાગ્યું કે આપણે કંઈ ડેવલપમેન્ટ કરવું જોઈએ, ભાઈ રવિન્દ્રને ખબર છે, ભાઈ બીજા મિત્રોને ખબર છે, કૈલાસની બધાને ખબર છે કે જ્યારે કંઈક સારા કામ આપણે કરતા હોય ને તો બધા રોડા લખવાની કોશિશ કરે, અને એમાં અમુક વાર એવું બી હોય કે ગામમાં બી કંઈક જ્યાં કરવા હોય તો પેલા કરતા હોય. તો આ બધા જયારે આપણે પ્લાનિંગ કરેલું ત્યારે ઘણા પ્રોબ્લેમ બી આપણને આવેલા, શાસન પ્રશાસન તરફથી બી પ્રોબ્લેમ આવેલા, બાકી જગાથી બી પ્રોબ્લેમ આવેલા, પણ એકવાર કામ ચાલુ કર્યું તો માતાજીના કૃપાથી થઈ ગયું. મારે લાંબી વાત કરવી નથી, તમે બધા બુદ્ધિજીવી મારી માતાઓ બહેનો વડીલો છે, પણ આ તબક્કે એક બે વસ્તુ જરૂર કહીશ. પેલા બી વચ્ચે આવ્યો હતો ત્યાં આંગણામાં મેં એક બે વાત કરી હતી, વણાકબારામાં કોટડા વણાકબારા બ્રિજ, આ બધા ઘણા બધા બ્રિજ, હું કે આપણે ઘણા નથી માનતો, બામણ પૂજાનો બ્રિજ, આ બધા જ બ્રિજ આપણે કોંગ્રેસ વખતે બનાવેલા. એટલે હું કોઈ ડેવલપમેન્ટના ખિલાફ નથી. ઘણા લોકો એવું કહે કે આ લોકો કોઈ સારું થતું હોય ડેવલપમેન્ટમાં, અમે કોઈ દિવસ નહીં, પણ આજે જે ડેવલપ કરી રહ્યા છે એ માત્ર કાગળ પર. ડેવલપમેન્ટના નામ પર તમે કોઈને બેઘર કરો એ બી સારું નહીં. તમે કોઈનું ઘર આવતું હોય એને જબરજસ્તી તોડીને, જબરન તોડીને ત્યાં કંઈ કરવું એ સારું નહીં. ક્યાં તો એનો વિકલ્પ શોધીને આપો, નવું ઘર બનાવી આપો પછી કરો. આજે 300 થી 450 લોકોને ગુજરાતથી લાવીને અહીંયા એ લોકોએ ભૈરા હોય તો એનો શું મતલબ? તો મારું એ જ કહેવાનું કે આપણા દમણ દીવમાં જે થઈ રહ્યું છે એનાથી બધા વાકેફ છે. આપણે પરિવર્તન લાવવાનો છે. તમારો સાથ અને સહકાર હંમેશા રહ્યો છે, રહેશે, મને ખબર છે. પરંતુ તમને એક રિક્વેસ્ટ કરીને, લોકતંત્ર કા ભાગ્ય વિધાતા બને જાગરૂક હર મતદાતા. ભારત નિર્વાચન આયોગ લેકર આયા હૈ વોટર વેરીફાયેબલ પેપર ઓડિટ ટ્રેલ યાની VVPAT. ઇસ બાર જબ આપ EVM મે અપને પસંદ કે પ્રત્યાશી કા બટન દબાએ તો ધ્યાન રખેં, EVM પર પસંદ કે પ્રત્યાશી કે નામ કે સામને લાલ બત્તી જલેગી ઓર ઠીક ઉસી સમય EVM કે બગલ મે રખે હુએ VVPAT કે પ્રિન્ટર મે એક પર્ચી છપતી હૈ. 7 સેકન્ડ બાદ તક યહ પર્ચી સ્વયં કટકર બોક્સ મે ગિર જાતી હૈ. ઉસે દેખ કર યહ સુનિશ્ચિત કર લે કે પર્ચી પર આપકે દ્વારા ચુને ગયે પ્રત્યાશી की क्रम संख्या, प्रत्याशी का नाम एवं उसका चुनाव चिन्ह दर्ज है. ये इस बात का सबूत है कि आपका वोट आपके पसंद के प्रत्याशी को ही गया है. आप आश्वस्त रहिए, आपका ये चौकीदार पूरी तरह से चौकन्ना है. ये देश ये मेरा वतन, ये मेरा घर मेरा चमन, ये देश ये मेरा वतन, ये मेरा घर मेरा चमन, सबका विकास चाहता और चाहता हूँ बस अमन. वो एक अकेला चल पड़ा, मैं उसकी ही कतार हूँ. भारतीय जनता पार्टी के प्रत्याशी श्री लालूभाई पटेल के लिए धुआंधार प्रचार करने के लिए भारतीय जनता पार्टी के स्टार प्रचारक और भोजपुरी स्टार श्री रवि किशन जी कल दमन पधार रहे. कल उनका कार्यक्रम 12 बजे से कचीगाम ग्राउंड के ऊपर है. हम दमन दीव भारतीय जनता पार्टी की ओर से दमन के सारे वोटर्स को वहां पर आने के लिए निमंत्रित करते हैं.
फिर से एक बार मोदी सरकार के नारे के साथ आइए पूरे दमन में ये गूंज उठाए और लालू भाई को फिर से तीसरी बार चुन के लाने के लिए और मोदी जी को दोबारा प्रधानमंत्री बनाने के लिए आप सब कचिका ग्राम के ऊपर 12 बजे तक बना रहे। भारत माता की जय। फिर एक बार मोदी सरकार, भाजपा को वोट दें।